છ સત્ર બે પ્રકરણ નવ સજીવો લક્ષણો અને નિવાસસ્થાન એટલે કે સજીવોના લક્ષણો અને તેના નિવાસસ્થાન વિશે આ પ્રકરણ છે ધિંગ ઓર્ગેનાઇઝેશન કેરેક્ટરિસ્ટિક્સ એન્ડ હેબિટેટ્સ એટલે કે આ પ્રકરણની અંદર આપણે વિવિધ પ્રકારના જે સજીવો છે જેમ કે મનુષ્ય પ્રાણી પક્ષીઓ અને વનસ્પતિ તેમના લક્ષણો અને તેમના નિવાસ શકે તે વિશે આપણે સમજવાના છીએ તો પ્રકરણની અંદર પહેલી અને બુઝો છે પહેલી અને બુઝો વેકેશનમાં ઘણી રસપ્રદ જગ્યાઓની મુલાકાતે ગયા હતા સામાન્ય રીતે વેકેશનમાં બધી જ વ્યક્તિઓ કંઈક ને કોઈક જગ્યાએ જતા હોય છે એટલે કે પહેલી અને બુઝો પણ નાના છે અને તેઓ પણ તેમને ખુશ થાય આનંદ થાય તેવી જગ્યાઓની મુલાકાતે ગયા છે તો ત્યાં એમણે શું જોયું તેના વિશે આપણે જોઈએ આવી જ એક સફરમાં તેઓ ઋષિકેશમાં ગંગા નદી પર ગયા તેઓ હિમાલયના પર્વતો ચડ્યા ત્યારે ત્યાં ખૂબ જ ઠંડી હતી ત્યાં તેમણે પોતાના ઘરની નજીકના મેદાન પ્રદેશ કરતાં અલગ જ પ્રકારના વૃક્ષો જોયા જેવા કે ઓક પાઇન દેવદાર તો પહેલી અને બુઝોએ પર્વત પર ઓક પાઇન અને દેવદાર એટલે કે પર્વત પર કયા પ્રકારના વૃક્ષો થાય છે તો પર્વત પર ઓક પાઇન અને દેવદાર જેવા વૃક્ષો થાય છે જે વૃક્ષો આપણે ત્યાં જોવા મળતા નથી જમીન વિસ્તારમાં જોવા મળતા નથી તે માત્ર પહાડો પર્વતો ઉપર જ હોય છે આવી જ બીજી એક સફર દરમિયાન તેઓ રાજસ્થાન ગયેલા ને ગરમ રણમાં તેમણે ઊંટ સવારી કરી અંતે તેઓ જગન્નાથપુરી ગયા અને દરિયા કિનારાની મુલાકાત લીધી જ્યાં ટપકાયુક્ત સરૂના વૃક્ષો જોયા જ્યારે સફર દરમિયાન કરેલા આનંદને તેઓ યાદ કરતા હતા એટલે કે રણમાં ગરમ રાજસ્થાનના ગરમ રણમાં તેમણે દરિયા કિનારાની અને અંતે જગન્નાથપુરીના દરિયા કિનારાની મુલાકાત લીધી હતી તો દરિયા દરિયા કિનારાની નજીક કયા વૃક્ષો જોયા હતા તો સરુના સરુના વૃક્ષો જોયા હતા સફર દરમિયાન કરેલા આનંદને તેઓ યાદ કરતા હતા ત્યારે તેમને વિચાર આવ્યો આ બધી જ જગ્યાઓ એકબીજાથી ખૂબ જ અલગ હતી પહાડી વિસ્તાર એકદમ જુદો હોય પર્વત વિસ્તાર જુદો હોય દરિયાકિનારાની નજીકનો વિસ્તાર જુદો હોય રણ પ્રદેશ જુદો હોય તેમાં જંગલો વિસ્તાર જુદો હોય આમ દરેક જગ્યાનું વાતાવરણ બદલાતું હોય છે અને સ્થળ અને સ્થાન બદલાય તેમ પરિસ્થિતિ પણ દરેક જગ્યાની અલગ અલગ જ હોય છે કોઈક જગ્યાએ અતિશય ઠંડી હોય છે તો કોઈક જગ્યાએ અતિશય ગરમ હોય છે કેટલીક ઠંડી તો કેટલીક ગરમ અને કેટલીક સૂકી હતી તો કેટલીક ભેજયુક્ત જગ્યા હતી અને તે દરેકમાં સજીવો પણ વિવિધ પ્રકારના હતા એટલે કે પહાડી વિસ્તારમાં રહેતા પ્રાણીઓ અને વનસ્પતિ જુદા ટાઈપના હોય છે તે જ રીતે દરિયા કિનારાની નજીકના વિસ્તારના વનસ્પતિ અને પ્રાણીઓ પણ અલગ ટાઈપના હોય છે રણ પ્રદેશમાં રહેતા પ્રાણીઓ તેમજ વનસ્પતિ પણ જુદી ટાઈપની હોય છે આમ દરેક સ્થળ અને સ્થાન પ્રમાણે સજીવના પણ રહેણા બદલાય છે તેઓએ પૃથ્વી પરના એવા સ્થળ વિશે વિચારવાનું નક્કી કર્યું કે જ્યાં કોઈ પણ જીવંત સજીવો ન હોય સજીવમાં આપણે મનુષ્ય પ્રાણી પક્ષી અને વનસ્પતિ લઈએ છીએ તો પહેલી અને બુઝોએ એવી એક જગ્યા નક્કી કરે છે કે જ્યાં કોઈ પણ જીવન આ ત્રણેયમાંથી એકે ના હોય મનુષ્ય પ્રાણી પક્ષી અને વનસ્પતિ તેવી જગ્યાની મુલાકાત લેવાનું નક્કી કરે છે બુઝોએ તેના ઘરની નજીક આવા સ્થળ વિશે વિચાર્યું ઘરની અંદર પણ તેણે કબાટ જોવાની કોશિશ કરી એટલે કે તેને એમ થયું કે ઘરની ન નજીકમાં જો આ ત્રણેયમાંથી સજીવ ના હોય તેવી જગ્યા હું શોધું તો તેણે એમ કે કબાટની અંદર જોઈએ તો ત્રણેયમાંથી એક પણ સજીવ મળશે નહીં તેને એવો ખ્યાલ હતો કે ત્યાં કોઈ પણ સજીવો નહીં હોય પણ તેને કબાટમાં એક નાનો કરોળિયો જોવા મળ્યો તો કબાટની અંદર કોઈ પણ સજીવ ના હોવા છતાં પણ તેને એક નાનો સજીવ મળી ગયો જે આપમેળે આવી જાય છે કરોળિયો ઘરની બહાર પણ તેને એવું કોઈ સ્થળ ન દેખાયું કે જ્યાં એ વિચારતો હતો તે પ્રમાણે કોઈ એક કે બીજા પ્રકારના સજીવો ન હોય કોઈ પણ જગ્યા એવી નથી રસ્તા ઉપર ઘરની અંદર ઘરની બહાર કે જ્યાં સજીવ ના દેખાય કારણ કે આપણો જે વિસ્તાર છે તેની અંદર કાં તો મનુષ્યો દેખાવાના કાં તો પ્રાણીઓ દેખાશે પક્ષીઓ દેખાશે નાના કીટાણુઓ દેખાશે નહીં તો કંઈક ને કંઈક વનસ્પતિ દેખાશે એવી કોઈ જગ્યા નથી કે જ્યાં ત્રણેયમાંથી કોઈ ના હોય પહેલીએ દૂરના સ્થળો વિશે વાંચવાનું અને વિચારવાનું શરૂ કર્યું તેને લાગ્યું કે નજીકમાં તો આપણને એવું કોઈ સ્થાન નહીં મળે કે જ્યાં સજીવ ના હોય તેથી તેમણે વિચાર્યું કે આપણે કોઈ દૂરની એવી જગ્યાએ જઈએ કે જ્યાં આ ત્રણેયમાંથી કોઈ પણ સજીવ હાજર ના હોય તેણે વાંચ્યું કે લોકોને જ્વાળામુખીના મુખમાં પણ સૂક્ષ્મ સજીવો જોવા મળ્યા છે એટલે કે જે જ્વાળામુખી ફાટ્યો હોય તો તેની અંદર પણ નાના નાના જીવો હોય છે આમ એક પણ જગ્યા એવી નથી કે જ્યાં સજીવ હાજર ના હોય તો પહેલી અને બુઝો પહેલી અને બુઝો બંને એવી એક જગ્યાની સંશોધન કરે છે શોધખોળ કરે છે કે જ્યાં સજીવ ના હોય અત્યારે તો તેમની સામે અહીં પ્રાણીઓ છે તેમજ વનસ્પતિ પણ છે અને પક્ષીઓ પણ છે એટલે કે ચારે બાજુ સજીવ તો છે જ તો અહીં આપણે નવ પોઈન્ટ એકમાં સમજીએ કે સજીવો અને તેમની રહેવાની આસપાસની જગ્યા તો સજીવો અને તેમની રહેવાની આસપાસની જગ્યા કેવી હોય છે રણ પ્રદેશમાં દરિયાકિનારાના વિસ્તારોમાં કે પર્વતીય પ્રદેશમાં ઓર્ગેનિઝમ્સ એન્ડ ધી સરાઉન્ડિંગ વેર ધે લીવ પહેલી અને બુજોને તેમણે મુલાકાત લીધેલા સ્થળોમાં રહેલા વિવિધ પ્રકારના પ્રાણીઓ વિશે બીજો પણ એક વિચાર આવ્યો તેમણે જોયું કે રણમાં અલગ પ્રાણી હતા પહાડી પ્રદેશમાં પણ અલગ પ્રાણી હતા અને દરિયા કિનારાની નજીકમાં પણ જુદા પ્રાણીઓ હતા તો રણમાં તેમણે જોયું તો રણમાં શું હોય છે ઊંટ હોય છે જ્યારે પર્વત પર કયા પ્રાણીઓ હતા બકરી અને યાક પરીમા પુરીમાં એટલે કે દરિયા કિનારાની નજીકમાં દરિયા કિનારે કરચલા અને માછીમારો દ્વારા પકડવામાં આવતી માછલીઓ અને પછી કીડીઓ જેવા સજીવો પણ હતા આમ રણની અંદર ઊંટ પર્વતો પર બકરી અને યાક અને દરિયા કિનારામાં કરચલા અને માછીમારોમાં આવતી માછલીઓ અને બીજી કીડીઓ જેવા સજીવો હતા આમ ત્રણેય જગ્યાએ અલગ અલગ પ્રકારના પ્રાણીઓ છે જે આ બધા જ સ્થળોએ જોવા મળ્યા એક પ્રદેશમાં જોવા મળતી વનસ્પતિ કરતા બીજા વિસ્તારમાં જોવા મળતી વનસ્પતિઓ ખૂબ જ અલગ હતી દરેક જગ્યા સ્થળ પ્રમાણે અને સ્થાન પ્રમાણે પ્રાણી અને વનસ્પતિ જુદા જ છે આ જુદા જુદા વિસ્તારના સ્થળો કેવા હતા શું તેઓ સમાન હતા તો તે સમાન હોઈ શકે નહીં ચાલો તો સૌથી પહેલાં પ્રવૃત્તિ એકમાં આપણે જંગલથી શરૂઆત કરીએ કે જંગલમાં કયા પ્રકારની વનસ્પતિ અને પ્રાણીઓ હોય છે ત્યાં જોવા મળતી વનસ્પતિ અને પ્રાણીઓ અને વસ્તુઓ વિશે વિચારો કોષ્ટક નવ પોઈન્ટ એકની કોલમ એકમાં તેની યાદી આપણે તૈયાર કરવાની કોષ્ટકમાં દર્શાવેલા અન્ય વિસ્તારોમાં જોવા મળતી વસ્તુઓ પ્રાણીઓ અને વસ્તુઓની યાદી કરો એટલે કે આપણને જે કોષ્ટક દર્શાવ્યું હોય તેની અંદર આપણે આપણે અલગ અલગ જગ્યાઓમાં જોયેલી વસ્તુઓ પ્રાણીઓ અને વસ્તુઓની એક લિસ્ટ બનાવવાનું છે કોષ્ટક નવ પોઈન્ટ એકને ભરવા માટે આખા પ્રકરણમાં દર્શાવેલ જુદી જુદી જગ્યાએ જોવા મળતા ઉદાહરણો એકઠા કરી શકો તમારા મિત્રો માતા પિતા અને શિક્ષકો સાથે વધુ ઉદાહરણો વિશે ચર્ચા કરો તમે વિવિધ વિસ્તારના પ્રાણીઓ વનસ્પતિઓ તથા ખનિજ તત્વો વિશે કોષ્ટકની દરેક કોલમમાં નાની મોટી ઘણી વનસ્પતિઓ પ્રાણીઓ અને વસ્તુઓ સમાવવાની કોશિશ કરો જે પ્રાણીઓ કે વનસ્પતિ ન હોય તેવી કયા પ્રકારની વસ્તુઓ આપણે મેળવી શકીશું કદાચ વનસ્પતિના ભાગ સમાન સૂકા પાંદડા કે પ્રાણીઓના ભાગ સમાન અસ્થિઓ પણ હોય આપણને વિવિધ પ્રકારની માટી અને કાંકરા પણ મળી શકે એટલે કે જો સૂકો રણ પ્રદેશ હોય કે ક્યાં કોઈપણ જગ્યાની વનસ્પતિ ના ઊગતી હોય તો તેની જગ્યાએ જે વનસ્પતિના સૂકા પાંદડા હોય તે પણ આપણે લખી શકીએ આપણને પ્રાણીઓ ફરતા ના દેખાય પરંતુ તેમની અસ્થિઓ પણ જો જોવા મળે તો તેના પરથી આપણે લખી શકીએ અને પ્રકરણ પાંચમાં ચર્ચા કર્યા મુજબ દરિયાના પાણીમાં પણ દ્રાવ્ય ક્ષારો હોય છે તેમાં બીજા પદાર્થો પણ હોઈ શકે છે દ્રાવ્ય ક્ષારોની સાથે બીજા પદાર્થો પણ હોય છે જેમ જેમ પ્રકરણમાં આગળ વધીએ તેમ તેમ કોષ્ટક નવ પોઈન્ટ એકમાં નવા ઉદાહરણો ઉમેરતા જેમ કે આપણે જોઈ ગયા આગળ કે રણ પ્રદેશની અંદર રણ પ્રદેશની અંદર આપણે કયા પ્રાણીને જોયું તો ઊંટ ત્યારબાદ પર્વત પર આપણે યાક દરિયામાં માછલીઓ અને જંગલમાં સિંહ આમ દરેક જગ્યા પ્રમાણે આપણે વનસ્પતિ અને પ્રાણીઓના નામ પાઠની અંદરથી જ આપણે શોધીને લખી શકીએ આપણે જ્યાં જ્યાં અંડરલાઈન કરીએ છીએ તેના પરથી આપણે જંગલમાં પર્વત પર રણમાં દરિયામાં કે બીજી કોઈ પણ જગ્યાએ દર્શાવતા વનસ્પતિ કે પ્રાણીના નામ લખી શકીએ જેમ જેમ આપણને વિવિધ રસપ્રદ સ્થળોની મુલાકાત લઈશું તેમ તેમ કોષ્ટકમાં આપણે ઉમેરતા જઈશું તો હવે નવ પોઈન્ટ બેમાં માં આપણે સમજીએ નિવાસ સ્થાન અને અનુકૂલન એટલે કે જે પ્રમાણે નિવાસસ્થાન છે તે પ્રમાણે તેમનું અનુકૂલન સાધવું પડે છે હેબિટેટ્સ એન્ડ એડેપ્ટેશન એટલે કે જે પ્રાણીઓનું કે વનસ્પતિને હંમેશા માટે જ્યાં રહેવાનું હોય તેને નિવાસસ્થાન કહેવાય અને તે પ્રમાણે તેમને અનુકૂલન સાધવું પડે છે ધારો કે કોઈ ગરમ પ્રદેશમાં રહેવાનું હોય રાજસ્થાન જેવા ગરમ પ્રદેશમાં રહેવાનું હોય તો ત્યાં નિવાસસ્થાન પ્રમાણે દરેક વનસ્પ પ્રાણીઓ કે સજીવને વનસ્પતિને પણ ગરમી વધારે સહન કરી શકે તેવી હોવી જોઈએ પ્રાણીઓ પણ ગરમી સહન કરી શકે તેવા જ હોય છે તેમજ મનુષ્યમાં પણ ગરમીના પ્રમાણે પોતાનો સ્વભાવ સેટ કરી શકે તે રીતે હોય છે તેમજ ઠંડા પ્રદેશમાં પણ ઠંડા પ્રદેશ પ્રમાણે જ પ્રાણીઓ મનુષ્યો અને વનસ્પતિ હોય છે પ્રવૃત્તિ એકમાં યાદી કરેલા પ્રાણીમાં તથા વનસ્પતિમાં તમે શું નોંધ્યું શું તમે તેમાં વિશાળ વિવિધતા જોઈ કોષ્ટક નવ પોઈન્ટ એકમાં તમે રણની કોલમ તથા દરિયાની કોલમમાં શું લખ્યું રણની કોલમમાં લખી શકાય કે ત્યાં ઊંટ જોવા મળે છે અને દરિયામાં માછલીઓ જોવા મળે છે શું આ બે કોલમમાં તમે ખૂબ અલગ પ્રકારના સજીવો નોંધ્યા તો હા રણ અને દરિયા એકદમ અલગ જ છે રણમાં સૂકી માટી છે અને દરિયા પાણીથી છલોછલ છે તેથી ત્યાં વનસ્પતિ અને પ્રાણીઓમાં વિવિધતા જોવા મળશે આ બે વિસ્તારમાં આસપાસના સ્થળો કેવા હશે તો દરિયામાં વનસ્પતિ અને પ્રાણીઓ ક્ષારયુક્ત પાણીથી ઘેરાયેલા હોય છે એટલે કે દરિયામાં શું હોય છે તો મીઠું એટલે કે મીઠું તે ખારું હોય તેથી ત્યાં રહેતી વનસ્પતિ અને ત્યાં રહેતા પ્રાણીઓ તે ખાર ક્ષારયુક્ત પાણીથી ઘેરાયેલા જ હોય છે તેમાંના મોટાભાગના પાણીમાં ઓગાળેલી ઓગળેલી હવાનો ઉપયોગ કરે છે એવા જ પ્રાણીઓ અને વનસ્પતિ ત્યાં રહી શકે કે જે પાણી મારથી પણ હવાનો ઉપયોગ કરી શકતા હોય રણમાં ખૂબ જ ઓછું પાણી ઉપલબ્ધ હોય છે રણમાં દિવસના સમયે ખૂબ જ ગરમી અને રાત્રે ખૂબ જ ઠંડી હોય છે રણમાં રહેતા પ્રાણીઓ અને વનસ્પતિઓ રણની રેતીમાં જીવે છે અને તે જ વિસ્તારમાં શ્વાસોચ્વાસ કરે છે રણમાં પાણી નથી હોતું જેમ દરિયામાં પાણીથી છલોછલ હોય છે તેથી પાણી સહન કરી શકે તેવી વનસ્પતિ અને પ્રાણીઓ હોય જ્યારે રણની અંદર પાણી હોતું જ નથી તેથી રણમાં ખૂબ જ ગરમી હોય અને કાં તો રાત્રે ખૂબ જ ઠંડી હોય તેથી પ્રાણીઓ રેતીમાં જીવે અને ત્યાં આસ આ કરી શકે તેવા વનસ્પતિ અને પ્રાણીઓ હોવા જોઈએ દરિયો અને ઋણ બંને ખૂબ જ જુદા વિસ્તારો છે એક આખો દરી પાણીથી છલોછલ છે ને રણમાં બિલકુલ પાણી નથી અને આ બંને વિસ્તારોમાં ખૂબ જ અલગ પ્રાણીઓ જોવા મળે છે સાચું ને ચાલો દરિયા અને રણના બે અલગ જ પ્રકારના પ્રાણીઓ ઊંટ અને માછલી વિશે વિગતવાર હવે જોઈએ તો ઊંટના શરીરની રચના તેને રણની પરિસ્થિતિમાં ટકી રહેવામાં મદદ કરે છે કુદરતી રીતે જ ઊંટની રચના એવી છે કે જે રણમાં રહેતું હોય છે પરંતુ રણમાં રહેતું હોવાથી તેને પાણીની જરૂરિયાત પડે જ નહીં અહીં આપણે પાઠની અંદર આવતા વિવિધ પ્રકારના પ્રાણીઓ અને વનસ્પતિ દર્શાવીશું ઊંટને લાંબા પગ હોય છે ઊંટની ખાસિયત શું છે તો ઊંટને લાંબા પગ હોય છે તેના જે તેના શરીરને રણની રેતીની ગરમીથી બચાવે છે તેઓ ખૂબ જ ઓછી માત્રામાં મૂત્રનો ત્યાગ કરે છે તેમનો મળ સૂકો હોય છે અને તેઓને પરસેવો થતો નથી ઊંટ ખૂબ જ ઓછા પ્રમાણમાં મૂત્રનો ત્યાગ કરતો હોવાથી પાણી વગર ઘણા દિવસો સુધી જીવી શકે છે ઊંટના શરીરમાંથી મૂત્ર દ્વારા પાણી નીકળતું જ નથી તેથી તેને વધારે પાણીની જરૂર પડતી નથી જે રણમાં પાણી હોતું નથી તેથી તેને ઉપયોગી થઈ જાય છે ઊંટને શરીરમાં પગ લાંબા હોય છે જેથી રેત રણની અંદર રેતીનો ભાગ જે ગરમ ગરમ હોય તે તેના શરીર સુધી પહોંચી શકે નહીં આ રીતે તેના પગ પણ તેને મદદ કરે છે ગરમીમાં રક્ષણ મેળવવા માટે તેમજ તેનો મળ પણ સૂકો હોય છે તેથી તેને મળ માટે પણ પાણીની જરૂર પડતી નથી અને તેની રચના એવી છે કે તેને પરસેવો પણ થતો હોતો નથી તેથી કુદરતી રીતે ઊંટને રણમાં રાખવામાં આવે છે ચાલો આપણે વિવિધ પ્રકારની માછલીઓને જોઈએ તેમાંની કેટલીક આકૃતિ નવ પોઈન્ટ ત્રણમાં દર્શાવેલી છે માછલીઓ વિવિધ પ્રકારની હોય છે પણ તમે એ જોયું કે તે દરેકમાં આકારની બાબતમાં સમાનતા રહેલી છે તો આ માછલીઓ પણ વિવિધ પ્રકારની હોય છે તે સાથે જ તેમની આકારમાં પણ ફેરફાર જોવા મળે છે અહીં દર્શાવેલી તમામ માછલીઓને પ્રકરણ આઠમાં ચર્ચા કર્યા મુજબ ધારારેખીય રચના હોય છે ધારેખીય રચના એટલા માટે માછલીની હોય છે એટલે કે વચ્ચેથી થોડી પોળા પ્રમાણમાં હોય છે કે નદીનું પાણી પાણી તે વધારે પડતું સમાઈ શકે શકે અને પાણીની અંદર હલનચલન કરી આ રીતે માછલીની જે ધારારેખીય રચના છે તે તેને પાણીની અંદર હલનચલન કરવામાં મદદરૂપ થાય છે માછલીના શરીર ઉપર ચીકણા ભીંગડા પણ હોય છે જે તેને દરિયામાં આગળ પાછળ થવામાં મદદ કરે છે માછલીઓને ચપટા મીન પક્ષ અને હોય છે જે તેમને દિશા બદલવા માટે તથા પાણીમાં સંતુલન રાખવા માટે મદદ કરે છે પાણીમાં ઓગળેલા ઓક્સિજનનો ઉપયોગ કરવા માટે પણ ઝાલર તેમને મદદરૂપ થાય છે આ રીતે માછલી પાણીમાં રહેવા માટે પૂરેપૂરી તૈયારી હોય છે જે રીતે ઊંટને રણમાં રહેવા માટે વ્યવસ્થિત બધું જ આયોજન હોય છે અને ઊંટની રચના જ એવી છે કે જે રણપ્રદેશ સહન કરી શકે તે જ રીતે માછલી પણ દરિયામાં સહન કરી શકે તે રીતે તેની રચના હોય છે તેનું ધારારેખીય શરીર હોય છે કે જેને કારણે દરિયાની અંદર આટલું બધું પાણી હોવા છતાં પણ તે આસાનીથી હલનચલન કરી શકે છે તેમજ તેને

અને ઊંટની વિશેષતા તેને રણમાં ટકી રહેવા માટે ઉપયોગી થાય છે અહીં આપણને જે ઊંટ દર્શાવેલું છે તેની વિશેષતા તેને રણમાં સારી રીતે રાખી શકે છે જ્યારે માછલીઓ પાણીમાં આસાનીથી રહી શકે તેવી રીતે તેની રચના હોય છે પૃથ્વી પર જીવન જીવતા પુષ્કળ વૈવિધ્ય ધરાવતા પ્રાણીઓ અને વનસ્પતિઓમાંથી આપણને ફક્ત બે પ્રાણીઓ ઉદાહરણ તરીકે લીધા છે આ તમામ વિવિધ પ્રકારના સજીવોમાં આપણને એ જોવા મળે છે કે તે દરેક જે વિસ્તારમાં જોવા મળતા હોય છે ત્યાંનું કોઈક લક્ષણ ધરાવતા હોય છે એટલે કે ઊંટ જે છે તે રણ પ્રદેશમાં જ રહી શકે તે દરિયામાં રહી શકે નહીં કારણ કે તેના તમામ લક્ષણો રણ વિસ્તારમાં રહેવાલાયક છે માછલીના તમામ લક્ષણો દરિયામાં રહેવાલાયક છે તે રણ પ્રદેશમાં રહી શકે નહીં આવા ચોક્કસ લક્ષણો કે આદતોની હાજરીના લીધે સજીવોને તેમના વિસ્તારમાં કુદરતી રીતે જીવવામાં મદદરૂપ થાય છે તેને અનુકૂલન કહે છે એટલે કે જેવું નિવાસસ્થાન હોય તે પ્રમાણે જ રહેવા માટે તૈયાર થઈ જાય અને પોતાનું અનુકૂલન સાધે છે એટલે પોતાની જીવન જરૂરિયાતની તમામ ચીજવસ્તુઓને તે પ્રાપ્ત કરી શકે અને કુદરતી રીતે પોતાનું જીવન જીવી શકે તેને અનુકૂલન કહેવાય છે વિવિધ પ્રાણીઓ પોતાના વિસ્તારને વિવિધ રીતે અનુકૂલિત થયેલા હોય છે આને કારણે જ માછલી પાણીની બહાર અને ઊંટ દરિયાની અંદર જીવી શકે નહીં જે વિસ્તારમાં પ્રાણીઓ જીવન જીવતા હોય તેને તેનું નિવાસસ્થાન કહે છે એટલે કે કોઈ એક જ સમય માટે નહીં પરંતુ ઘણા બધા સમય માટે અથવા તો કાયમ માટે જો એક જ જગ્યા પર જે જગ્યા પર રહેતા હોય તે વિસ્તારને તે પ્રાણીઓ અથવા સજીવનું નિવાસસ્થાન કહેવાય છે નિવાસસ્થાન એટલે રહેવાની જગ્યા સજીવો ખોરાક પાણી હવા આશ્રય અને બીજી જરૂરિયાતો માટે નિવાસ સ્થાન ઉપર જ નિર્ભય હોય છે વિવિધ પ્રકારની વનસ્પતિ અને પ્રાણીઓ સમાન નિવાસ સ્થાનમાં રહેતા હોઈ શકે છે એટલે કે એક જ સ્થાનની અંદર અલગ અલગ પ્રકારની વનસ્પતિ અને અલગ અલગ પ્રકારના પ્રાણીઓ હોઈ શકે છે જેમ કે એક દરિયાઈ વિસ્તાર આપણી બાજુ છે બીજા પ્રદેશમાં પણ જો દરિયાઈ વિસ્તાર છે તો દરિયાઈ વિસ્તારમાં જે માછલીઓ જોવા મળે છે તે બીજા દરિયાઈ વિસ્તારમાં પણ તે જ પ્રકારની માછલીઓ જોવા મળી શકે તેમજ અહીંયા જે દરિયાઈ વિસ્તારમાં વનસ્પતિ છે તે બીજા અન્ય દરિયાઈ વિસ્તારમાં પણ તે વનસ્પતિ જોવા મળી શકે પરંતુ તે વનસ્પતિ રણ પ્રદેશ કે પર્વતીય પ્રદેશમાં જોવા મળે નહીં જમીન ઉપર રહેનારા પ્રાણીઓ અને વનસ્પતિઓને ભૂ નિવાસમાં રહેલા છે એમ કહેવાય એટલે કે જમીન ઉપરના પ્રાણીઓને વનસ્પતિને ભૂ નિવાસ સ્થાનમાં રહે કહેવાય ભૂનિવાસના કેટલાક ઉદાહરણો જંગલો ઘાસના મેદાન રણ દરિયાકાંઠો અને પર્વતીય વિસ્તારોનો સમાવેશ થાય છે એટલે કે ભૂનિવાસ જમીન વિસ્તાર તો ખરા જ પણ જમીનની અંદર પણ જમીનનો અમુક ભાગ જંગલોનો છે અમુક ભાગ ઘાસના મેદાનોનો છે અમુક ભાગ રણનો છે અમુક ભાગ દરિયાકાંઠાનો છે અને અમુક ભાગ પર્વતીય વિસ્તારોનો છે એટલે કે ભૂનિવાસની અંદર પણ આ બધા જ પ્રકારો રહેલા છે બીજી બાજુ વનસ્પતિ અને પ્રાણીઓ કે જે પાણીમાં જીવન જીવે છે તેને પાણીમાં જે જીવન જીવે છે તેને જમીન પર રહેતા સજીવોને ભૂ સ્થાન કહે છે પાણીમાં રહેતા સજીવોને જલીય નિવાસ સ્થાન કહે છે તો જલીય નિવાસ સ્થાનમાં તળાવ સરોવર નદી અને સમુદ્ર કહેવાય દુનિયાના જુદા જુદા ભાગોમાં આવેલા ભૂમિય નિવાસ સ્થાનો જેવા કે જંગલો ઘાસના મેદાન રણ દરિયાકાંઠાના વિસ્તાર અને પર્વતોમાં પુષ્કળ વિવિધતા જોવા મળે છે જલીય નિવાસ સ્થાને પણ આ બાબત સાચી છે એટલે કે જલીય નિવાસ સ્થાનમાં પણ પુષ્કળ વિવિધતા જોવા મળે છે આમ ભૂ વિસ્તાર એટલે કે જમીન વિસ્તારની અંદર રહેણાંક જગ્યા કઈ કહેવાય એટલે કે રહેવાલાયક નિવાસસ્થાનો કઈ કઈ જગ્યાએ હોઈ શકે તો જંગલોમાં હોઈ શકે ઘાસના મેદાનમાં હોઈ શકે રણની જગ્યામાં હોઈ શકે દરિયાકાંઠાના વિસ્તારમાં હોઈ શકે પર્વતોમાં પણ હોઈ શકે જ્યારે જલીય નિવાસસ્થાન એટલે તેમની અંદર તળાવ સરોવર નદી અને સમુદ્ર આવે નિવાસસ્થાનમાં રહેતા સજીવો વનસ્પતિ અને પ્રાણીઓને તેના જૈવિક ઘટકો કહે છે એટલે કે ભૂ નિવાસ સ્થાન અથવા તો જલીય નિવાસ સ્થાનમાં જે કંઈ સજીવો મનુષ્ય વનસ્પતિ કે પ્રાણીઓ રહે છે તેને વનસ્પતિ અને પ્રાણીઓ રહે છે તેના જૈવિક ઘટકો કહેવાય એટલે કે જીવતા ઘટકો સજીવ ઘટકો કહેવાય નિવાસ સ્થાનમાં જોવા મળતી નિર્જીવ વસ્તુઓ જેવી કે ખડકો ભૂમિ હવા અને પાણી અજૈવિક ઘટકો છે સૂર્યપ્રકાશ અને ગરમી કરીએ એટલે કે ભૂ નિવાસ સ્થાન કે જલીય નિવાસ સ્થાનની અંદર રહેતા જે સજીવો છે એટલે કે જંગલની અંદર ઘાસના મેદાનમાં રણ પ્રદેશમાં પર્વતીય પ્રદેશમાં દરિયા કિનારામાં સમુદ્રમાં નદીમાં તળાવમાં રહેતા જે વનસ્પતિ અને પ્રાણીઓ છે તેને જૈવિક ઘટક કહેવાય એટલે કે સજીવ ઘટકો કહી શકાય પરંતુ જે સજીવ નથી તેવા ખડકો ભૂમિ હવા અને પાણીને અજૈવિક ઘટકો કહેવાય આપણે જાણીએ છીએ કે અમુક વનસ્પતિઓ બીજમાંથી ઉગે છે સૂર્યપ્રકાશ પોતે અને ગરમી તે પણ એક જૈવિક એ અજૈવિક એટલા માટે કે તે સજીવ તરીકે કાર્ય પરંતુ તેનું સૂર્યપ્રકાશ અને ગરમીનું કાર્ય સજીવ તરીકેનું છે તેથી તેને જૈવિક ઘટક પણ કહી શકાય આપણે જાણીએ છીએ કે અમુક વનસ્પતિઓ બીજમાંથી ઉગે છે ચાલો કેટલાક બીજ કે જેમાંથી છોડ તૈયાર થાય છે તેમાં તેના પર કેટલાક અજૈવિક ઘટકો તથા તેની અસરો જોઈએ તે આપણે પ્રવૃત્તિ પરથી જોઈએ તો પ્રવૃત્તિ એકમાં કરેલી પ્રવૃત્તિ કે જેમાં આપણે મગ અને ચણાને ફણગાવતા હતા તેને યાદ કરો જ્યારે બીજમાંથી ફણગો ફૂટે છે ત્યારે તે અંકુરિત થયું તેમ કહેવાય આમ છોડના જીવનની શરૂઆત થાય છે એટલે કે માત્ર તેને ફણગાવવાથી જ બીજમાંથી એક સરસ મજાનો ફણગો ફૂટે છે અને તેમાંથી એક મોટું રૂપાંતરણ થાય છે ફળ અંકુરિત થાય છે અને તેમાંથી એક નવા છોડની શરૂઆત થાય છે અમુક એવા ફેરફારો છે કે જે સજીવોમાં તેની આસપાસના વિસ્તારમાં થતા બદલાવને અનુકૂળ થવા માટે થોડાક સમય માટે જોવા મળે છે ઉદાહરણ તરીકે જો આપણે મેદાની વિસ્તારમાં રહેતા હોઈએ અને અચાનક જ ઊંચા પર્વતીય પ્રદેશમાં રહેવા જઈએ તો થોડા દિવસ માટે શ્વાસ લેવામાં શારીરિક કસરત કરવામાં તકલીફ પડે છે કારણ કે ઊંચા પર્વતીય પ્રદેશમાં હવા પાતળી થઈ જાય જ્યારે ઊંચા પર્વત પર હોઈએ ત્યારે ઝડપથી શ્વાસ લેવા પડે છે થોડા દિવસ પછી ઊંચા પર્વતોની બદલાયેલી પરિસ્થિતિ મુજબ શરીર ગોઠવાઈ જાય છે આવો ફેરફાર જે કોઈ ચોક્કસ સજીવના શરીરમાં ટૂંકા સમયગાળા માટે આસપાસના વિસ્તારમાં થયેલા બદલાવને લીધે ઉત્પન્ન થતી જે મુશ્કેલી છે તેને નિભાવવા માટે થતો હોય તેને પરિસ્થિતિ અનુકૂલન કહે છે થોડાક સમય માટે આપણે કોઈ સ્થાનનો ફેરફાર કર્યું હોય તો તેને આપણે પરિસ્થિતિનું અનુકૂલન કહીએ છીએ હજારો વર્ષો પછી થતાં અનુકૂલન કરતાં આ ફેરફારો જુદા જ હોય છે જે થોડાક સમય માટે ફેરફાર હોય તે જુદા હોય હવે અહીં આપણે મગમાંથી કેવી રીતે ફણગાવેલા મગ બને તે જોઈએ થોડાક સૂકા મગના બીજ લો બીજ બીજને ચાર ભાગમાં વેચી દેવાના તેમાંથી એક ભાગને ત્રણ ચતુર્થા દિવસ સુધી પાણીમાં ડુબાડી રાખો ત્રણ ચાર દિવસ સુધી પાણીમાં ડુબાડી રાખો સૂકા બીજને તથા પાણીમાં ડૂબાડેલા બીજને ખલે નથી પહોંચાડવાની બીજવેલા બીજના એક ભાગને હવા ઉજાસવાળા રૂમમાં તથા બીજા ભાગને સંપૂર્ણ અંધારું ધરાવતા ભાગમાં જેમ કે કબાટમાં રાખો કે જ્યાં જરાય પણ પ્રકાશ ન આવે છેલ્લા ભાગને એકદમ ઠંડક ધરાવતી જગ્યાએ જેમ કે રેફ્રિજરેટર કે આજુબાજુ બરફ હોય ત્યાં રાખો તેને રોજ ધોઈ અને દરરોજ પાણી બદલો તો થોડા દિવસ પછી તમે શું નોંધ્યું શું પાંચેય ભાગના બીજ સમાન રીતે અંકુરિત થાય છે શું આમાંથી કોઈ પણ બીજ ધીમા અંકુરિત થતા હોય કે જરા પણ અંકુરિત ન થતા હોય તેવા છે શું તમે નોંધ્યું કે હવા પાણી પ્રકાશ અને ગરમી જેવા અજૈવિક ઘટકો વનસ્પતિના વિકાસ માટે જરૂરી છે હકીકતમાં આ ઘટકો તમામ સજીવો માટે અગત્યના છે આપણે પાંચેયનું અવલોકન કરીએ આપણે જાણીએ છીએ કે સજીવો ખૂબ જ ઠંડા કે વિસ્તારોમાં પણ જોવા મળે છે આપણે પાંચેય પ્રકારે મગને મૂકીને તેમનું અવલોકન કરીએ